અપાલા લોપામુદ્રા જેવી સ્ત્રીઓ હોય એવી વિદુષીઓ હોય કે જે લોકોએ સતત શાસ્ત્રાર્થમાં હિસ્સો લીધો જે લોકોએ શાસન ચલાવવામાં વ્યવસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપ્યું એ પરંપરાનું જનક જે દેશ રહ્યો છે એ દેશમાં આટલા વર્ષો પછી આઝાદીના પંચોતેર વર્ષ પછી આપણે ત્યાં એ વિવાદનો વિષય કેવી રીતે હોઈ શકે અથવા એ જરૂરિયાત છું કામ ઉભી થઈ કે સ્ત્રીને રાજનીતિમાં તેત્રીસ ટકા અનામતની જરૂર છે આ જરૂરિયાત ઊભી કેવી રીતે થઈ રાજનીતિમાં તેત્રીસ ટકા અનામત આપવાની વાત આજથી નથી ચાલી રહી કેટલાય એ વર્ષોથી ચાલુ છે સ્ત્રીનો એટલો વિશાળ તબક્કો છે એટલી વિશાળ આબાદી છે અને એ વિશાળ આબાદી પોતાનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ ન કરી શકતી હોવાના કારણે જ આ પ્રશ્નો થયા છે રાજનીતિમાં એનું પ્રતિનિધિત્વ કેટલું આ પ્રશ્નનો જવાબ આપણે આંકડાઓમાં જોઈ લઈએ છીએ તો ખબર પડે છે કે આટલી વિશાળ સંસદમાં પણ એની આજુબાજુ સ્ત્રી છે ગુજરાતની વિધાનસભા પર પર આંખો ઉઠાવીને નજર કરશો તો ખબર પડશે કે પોતાના દમ આવેલી સ્ત્રીઓ કેટલી અને સ્ત્રીમાંથી ખરેખર જેના હાથમાં તમે નેતૃત્વ આંખ બંધ કરીને સોંપી શકો અને જે ખરેખર સ્ત્રીના વિશાળ હિતનું રક્ષણ કરી શકે એવી સ્ત્રીઓ કેટલી જવાબ આપણને મોટાભાગે નિરાશામાં શું કામ મળે છે માત્ર રાજનીતિની શું કામ વાત કરીએ એ દરેક ક્ષેત્ર ઉઠાવીને જોઈ લો કે જ્યાં સ્ત્રીનું પ્રતિનિધિત્વ શરૂ થઈ ગયું છે આવે છે દેખાય છે પરંતુ છતાંય કેટલા પત્રકારોએ જ્યારે મને યાદ છે એક સમયે સુષ્મા સ્વરાજને સવાલ કર્યો હતો જે તે સમયે જ્યારે વિદેશ મંત્રી હતા ત્યારે કે તમે વિમન રિઝર્વેશન પર કેમ કશું નથી કરતા ત્યારે એમણે બહુ સરસ જવાબ આપ્યો હતો કે અમે પાર્લામેન્ટમાં લાવી દઈશું રાજનીતિમાં સ્ત્રીઓ કદાચ તેત્રીસ ટકા અનામતના જોર પર આવતી થઈ જશે પરંતુ કેટલી એવી ન્યૂઝ ચેનલ છે કે જ્યાં ચેનલ હેડ જેવી ભૂમિકામાં મહિલાઓ કામ કરી રહી છે પત્રકારોને એમણે સામે પ્રશ્ન કર્યો હતો અને એ પ્રશ્નનો કોઈની પાસે જવાબ નહોતો આ હકીકત છે દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ હકીકત છે સ્ત્રીના પ્રતિનિધિત્વ અથવા એમની આગેવાની હેઠળ ચાલતી કેટલી સંસ્થાઓ અને એ સંસ્થાઓના નીચે કામ કરતા કેટલા લોકો છે કે જે એ પ્રતિનિધિત્વને સ્વીકારી શકે છે આ વાત જ્યારે દેશની લોકસભા કે પછી રાજ્યની વિધાનસભામાં લાગુ થાય ત્યારે શું લોકો એને સ્વીકારશે લોકો અને બાકીની દુનિયા શું કરશે એ ક્ષેત્રના લોકો શું કરશે બધું બાજુ પર મૂકી દઈએ કેટલા ઘર સ્વીકારે છે એ વાતને કેટલા ઘરમાં જે આપણે પાર્લામેન્ટની વાત તો હવે આવે છે ક્યારે શરૂ થશે એ બધા વિવાદો એની રાજનીતિ બધા પર વાત કરીએ પણ જે પંચાયતોમાં આપી દેવામાં આવ્યું છે રાજીવ ગાંધીની સરકાર હતી લઈને આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં પ્રતિનિધિત્વ આપી દેવામાં આવ્યું પણ એના એના પછી એ જે સ્વીકાર ભાવ છે એ કેટલો છે કેટલા ગામડાઓ એવા છે કે જ્યાં સરપંચ એમના પતિથી નહીં ખરેખર જો પત્ની સરપંચ હોય તો એ પોતે ચલાવે છે ઘણા બધા આમૂલ પરિવર્તનો આવ્યા છે કેટલાય ક્ષેત્રો છે છોટાઉદેપુરની આજુબાજુ અમે એવા અનેક ગામડાઓ જોયા કે જ્યાં વીસ પચીસ વર્ષની છોકરીઓ હમણાં જ કોલેજમાંથી બહાર નીકળેલી એકવીસ બાવીસ વર્ષની છોકરીઓ સરપંચ હતી પોતાના દમ પર એ આખી આખી પંચાયત ચલાવે છે એ એટલી સક્ષમ છે ક્ષમતાવાળા છે કે એ લોકો પોતાની લોકસભા ચલાવવા માટે પણ સક્ષમ છે પરંતુ એ ભરોસો જે ત્યાં છોટાઉદેપુરના ગામડાઓમાં મળે છે એટલો જ ભરોસો શું અમદાવાદમાં કોર્પોરેશન લડતી છોકરીઓને મળે છે વાત શહેર ગામડાઓની બાકીના મિજાજ અને માનસિકતાની એટલા માટે પણ આવીને ઊભી થઈ જાય છે કેમ કે વિવાદ ક્યારથી શરૂ થયો વર્ષ બે હજાર દસથી વર્ષ બે હજાર દસમાં ડૉક્ટર મનમોહનસિંહની સરકાર હતી કેન્દ્રની સરકારે વિમન રિઝર્વેશન માટેનું આ બિલ રાજ્યસભામાં લાવ્યા રાજ્યસભામાં એ બિલ પસાર થઈ ગયું કોંગ્રેસ આ બિલ લાવી હતી ભારતીય જનતા પાર્ટી ડાબેરી પક્ષ આ બધાએ એને સમર્થન આપ્યું હતું કોઈએ વિરોધ નહોતો કર્યો કે શું કામ લાવવામાં આવ્યું ખુશ હતી સ્ત્રીઓ જેવું વિમન રિઝર્વેશન બિલ રાજ્યસભામાંથી પસાર થયું તરત જ એ વખતે વિરોધ પક્ષના ભારતીય જનતા પાર્ટીમાંથી નેતા સુષ્મા સ્વરાજ હતા એમની સાથે બાકીના ભારતીય જનતા પાર્ટીના નેતા વૃંદા કરાત જેવા લેફ્ટ પાર્ટીના નેતાઓ એ બધા જ ભેગા થયા કોંગ્રેસના નેતાઓ સાથે હતા અને ખુશી એમણે વ્યક્ત કરી કે સ્ત્રીઓ માટે કોઈ સારો નિર્ણય લેવામાં આવ્યો છે પણ એ સત્તાની તમે કમનસીબી સમજો કે આજે જે લોકો સ્ત્રી સશક્તિકરણ અને સમાનતાની સૌથી મોટી વાતો કરે છે એવા આરજેડી અને સમાજવાદી પક્ષ જેવા પક્ષો હતા કે જેમણે સમયે સમર્થન ન આપ્યું ઉપરથી યુપીએની સરકાર હતી સમર્થનથી ચાલતી સરકાર હતી એમણે સરકાર પર એ દબાણ ઊભું કર્યું કે જો તમે આ રિઝર્વેશનનું બિલ લોકસભામાં પણ પસાર કરો છો તો યુપીએ સરકારમાંથી અમે અમારો ટેકો પરત કરી લઈશું સરકાર દબાણમાં આવી સરકાર નિર્ણય ન લઈ શકી એક સાથે બહુ જ બધી સીટો સાથે બહુમતીવાળી સરકારના જેટલા ફાયદા હોય છે એટલા એના ગેરફાયદા પણ હોય છે ગેરફાયદાઓ આપણે ઘણા બધા સ્વરૂપમાં જોઈએ છીએ કે સરકારો નિરંકુશ થઈ જાય છે એ પોતાને જ ભગવાન સમજવા માંડે છે પોતાનો લીધેલો નિર્ણય એટલે દુનિયાની કોઈ તાકાત એને પડકારી ન શકે એવા એવા માનસમાં એ લોકો રમે છે પણ સાથે એનો ફાયદો એ પણ હોય છે કે જે ઈચ્છે નિર્ણય લઈ શકાય છે એનું સૌથી મોટું ઉદાહરણ અનુચ્છેદ ત્રણસો સિત્તેર કે પછી વિમન રિઝર્વેશન બિલ જેવી વાતો છે યુપીએની સરકારમાં ડોક્ટર મનમોહનસિંહના પ્રતિનિધિત્વવાળી સરકારે પ્રયાસો કર્યા પરંતુ કમનસીબે એટલા આંકડા નહોતા કે પોતાની ઈચ્છાથી પોતાની મનમરજી પ્રમાણે એ બિલ લાવી શકે એ બે હજાર દસનું સીધું બે હજાર ત્રેવીસ આવીને ઊભું છે બે હજાર ચોવીસની ચૂંટણી માટે ખેલાયેલું આ સૌથી મોટો દાવ માનવામાં આવી રહ્યો છે પણ બે હજારની ચોવીસની ચૂંટણીમાં આ લાગુ નથી થવાનું એટલા માટે કેમ કે એ બિલ લાગુ કરતાં પહેલાં બે વાતો પૂરી થવી જોઈએ એક છે વસ્તી ગણતરી થવી જોઈએ અને એના આધાર પર સીટનું ડીલિમિટેશન થવું જોઈએ આ બંને જ્યારે થશે ત્યારે જ બાકીની બંને બધી વાતો લાગુ થઈ શકે એવી પૂરી સંભાવનાઓ છે વ્યુમન રિઝર્વેશન લાગુ કરવા માટે હવે તમે વસ્તી ગણતરી ક્યારે કરશો વસ્તી ગણતરી કર્યા પછી સીટોનું ડીલિમિટેશન નક્કી કર્યા પછી ક્યારે નક્કી કરશો કે ગુજરાતની છવ્વીસ છે તો છવ્વીસમાંથી આપણે આ બેઠકો છે કે જે સ્ત્રી માટે આરક્ષિત રાખીએ છીએ અને એટલા જ માટે પ્રશ્નો બહુ જ મહત્વના છે જે તે સમયે આરજેડી અને સપા કે બાકીના બધા નેતાઓનું એવું કહેવું હતું કે આ બિલના એ છે કે શહેરની સ્ત્રીઓને પ્રતિનિધિત્વ મળી જશે પરંતુ ગામડાની સ્ત્રીઓ ત્યાંની ત્યાં બાકાત રહી જશે વિમન રિઝર્વેશનની અંદર પણ ઓબીસી એસસી એસટી રિઝર્વેશન જેવા પ્રોબ્લેમ થઈ શકે છે એ જ બધી સમસ્યાઓ કે જે ભરતી વખતે આવતી હોય છે વર્ટિકલ હોરિઝોન્ટલ રિઝર્વેશનના નામે કાસ્ટ બેઝ રિઝર્વેશન જાતિ આધારિત આરક્ષણનો મતલબ એ હોય છે કે જો દલિત સમાજનો કોઈ નેતા છે તો એ દલિત સમાજના પ્રશ્નોને સમજે છે જે તે વિસ્તારમાં એની વસ્તી વધારે છે એનું પ્રતિનિધિત્વ કરે છે ને જઈને વાચા આપે છે મહિલા પણ આ જ રીતે મહિલાઓની સમસ્યા સમજે એ પ્રકારની અપેક્ષા રાખવામાં આવે છે કેટલી સમજાશે કે કેમ એ બહુ જ મોટો પ્રશ્ન છે કેમ કે મહિલાઓ તો આ દેશમાં મહિલા પ્રધાનમંત્રી પણ રહ્યા છે એક આપણે આટલા મોટા દુનિયાના દેશોની વાત કરીએ છીએ અમેરિકા જેવો દેશ ત્યાં પણ સ્ત્રીને એ લોકોએ રાષ્ટ્રપતિ તરીકે નથી સ્વીકાર્યા આ દેશમાં તો રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી તમે જે ધારો એ બધા જ પદ પર મહિલાઓ રહી ચૂકી છે એમણે શાસન કર્યું છે અને એ શાસનને દેશે ખુલ્લા દિલથી સ્વીકાર્યું છે ઇન્દિરા ગાંધી જ્યારે દેશની સંસદમાં બાંગ્લાદેશ પછી આવતા ત્યારે વિપક્ષના નેતા અટલ બિહારી વાજપેયી બહુ ખુલીને કહેતા કે દુર્ગાનું સ્વરૂપ આવ્યું છે અને એટલે જ સ્ત્રીએ જ્યારે અદભુત સામર્થ્ય બતાવ્યું ત્યારે એને શક્તિ તરીકે ઉપાસના પણ કરી છે અને એ જ સ્ત્રીનો આ જ દેશની સંસદમાં ગુંગી ગુડિયા કહીને ઉપહાસ પણ થયો છે અને એટલે જ બધી જ સમય સમયની વાતો છે સ્ત્રીના સામર્થ્ય પર બધી જ વાતો જતી રહે છે કે એ પોતાને કયા સ્થાન પર લઈ જઈ શકે છે બધાની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ રહેશે કે મહિલા સરપંચ હોય અને પતિ રાજ કરતા હોય એ રીતે શું મહિલા સાંસદ અને પછી પતિ સાંસદી કરતા હશે પ્રશ્ન રાજનીતિનો પણ રહ્યો જે તે સમયે જે બે સ્ત્રી નેતાઓના સૌથી વધારે ઉદાહરણ અપાય છે એટલે કે તૃણમૂલ કોંગ્રેસમાંથી મમતા બેનરજી અને બહુજન સમાજવાદી પાર્ટીમાંથી માયાવતી વિમન રિઝર્વેશનની જ્યારે વાત આવતી હતી ત્યારે આ બંને પક્ષે સમર્થન નહોતું આપ્યું એનાથી વધારે કમનસીબી શું કહી શકાય કે જે લોકો સ્ત્રી અને એની સમાનતાની સૌથી વધારે વાતો કરે છે જેમનું ઉદાહરણ સ્ત્રી સશક્તિકરણના રૂપમાં આપવામાં આવે છે એ લોકો તો સમર્થન જ નહોતા આપતા બધી જ વાતોને સમય બદલાયો છે સમયનું ચક્ર બદલાયું છે સરકારની પાસે બહુમતી છે અને સરકારને કોઈની પડી નથી કોઈ સમર્થન આપે છે કે નથી આપતું રાજનીતિક મજબૂરી છે મોટાભાગના લોકોની કે સમર્થન આપવું પડશે રાજનૈતિક પ્રતિક્રિયાઓ બહુ સ્વાભાવિક હતી ભારતીય જનતા પાર્ટીમાંથી આવી કોંગ્રેસમાંથી આવી કોંગ્રેસમાંથી સુપ્રિયા શ્રીનેત એમના જે પ્રવક્તા છે

लेकिन अब पता चला कि मोदी जी की नीति और नियत दोनों में खोट है आज भी महिला आरक्षण पर किंतु परंतु अपितु से पूरा बिल भरा पड़ा है आज भी यह जुमला इसलिए दिया गया क्योंकि अपनी आगामी हार साफ दिख रही है और मोदी जी के स्कोर कार्ड पर नील बटा सन्नाटा है तो महिलाओं को एक जुमला दे दिया गया महिला आरक्षण का लेकिन असलियत इस बिल में साफ हो गई क्योंकि यह बिल साफ तौर से कहता है कि महिला आरक्षण तभी होगा जब पहले जनगणना होगी फिर डीलिमिटेशन होगा और उसके बाद महिला आरक्षण क्रियान्वित होगा मतलब दो से पहले महिला आरक्षण संभव ही नहीं है जिन लोगों को लग रहा था कि दो में दस साल सत्ता चलाने के बाद मोदी जी एक काम तो अच्छा कर जाएंगे उनको भी ठग लिया मोदी जी ने आज इस देश की महिलाएं अपने आप को ठगा महसूस कर रही हैं क्योंकि डिलिमिटेशन जनगणना होते होते दो तक ही यह संभव हो पाएगा यह जो बिल था हमारा लाया हुआ बिल राज्यसभा में 9 मार्च 2010 को पारित हुआ था अगर आपकी नीति और नियत साफ होती तो आप उसी बिल को लोकसभा में लाते बिना कंडीशन के उसको पास कराते और महिला आरक्षण एक रियलिटी बनता लेकिन असलियत यह है कि आपने महिला आरक्षण के नाम पर भी देश की आधी आबादी को एक जुमला थमा दिया और आज फिर एक नए इतिहास का सृजन लोकसभा में हुआ कि महिला आरक्षण बिल आज इंट्रोड्यूस हो गया है कल उस पर चर्चा होगी यह भी मैं समझता हूँ हमारे देश की आदि आबादी जो बहनों की बेटियों की है उनके कल्याण विकास उनकी अधिकारता सम्पन्नता बढ़ने की दृष्टि से प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में उठाया गया बड़ा कदम